वंदे मातरम मेरे प्यारे बच्चों, कैसे हो आप लोग? आशा करती हूँ आप सभी अपने घरों में खुश होंगे। आओ हिंदी सीखे भाग तीन में मैं आप सभी का हार्दिक स्वागत करती हूँ। इकाई एक, आओ याद करें। बाल मित्रों, आपने पाठ एक में वर्कशीट छ सुधी अभ्यास कर्यो, तो हवे आपने वर्कशीट सात, आठ अने नौ पूर्ण करीशुं। वर्कशीट सात, सरखा मूळाक्षरो जोड़ो। अहिया बन्ने बाजुए हिंदी व्यंजनों आपेला छे, तेमा आपणे सरखा मूळाक्षरोने शोधीने तेनी जोड़ी बनावीशुं। अहिया पहेलो अक्षर कयो आपेलो छे? भ। तो आपणे बीजी लाइनमां तेने शोधीशुं। अहिया रह्यो, तो हवे आपणे एनी जोड़ी बनावीशुं। आ कयो अक्षर छे? म। तो म क्यां छे? तो के अहिया छे। पछी कयो अक्षर आपेलो छे? ध। तो ध कई जग्याए छे? अहिया छे। तो तेनी पण आपणे जोड़ी बनावीशुं। હવે પછી કયો અક્ષર આપેલો છે? ઘ। તો ઘ ક્યાં છે? અહીંયા છે। તો ચાલો તેને જોડીએ। પછી છે સ્વર અને માત્રા જોડો। આપણે વિભાગ એક માં સ્વરની માત્રાઓ વિશે સરસ રીતે સમજ્યા હતા, એ તો તમને યાદ જ હશે। તો ચાલો ફરી તેને યાદ કરીએ અને જોડી બનાવીએ। અહીંયા સ્વર આપેલા છે અને તેની સામે તેની માત્રાઓ આપેલી છે, તો ચાલો સાચી માત્રાઓ સાથે તેની જોડી બનાવીએ। અહીંયા પહેલો સ્વર કયો આપેલો છે? હર્ષ ઉ, અને હર્ષ ઉની માત્રા કઈ છે? કઈ છે, કઈ છે, કઈ છે? ચાલો જોઈએ અને જોડી બનાવીએ। આ રહી, તો તેની સાથે આપણે તેની જોડી બનાવીશું। પછી શું આપેલું છે? અઈ, તો અઈની માત્રા કઈ છે? આ રહી। પછી શું આપેલું છે? દીર્ઘ ઈ, તો એની માત્રા કઈ છે? અહીંયા છે। પછી શું આપેલું છે? ઓ, તો ઓની માત્રા ક્યાં છે? અહીંયા રહી। તો બની ગઈ ને સરસ મજાની જોડી। વર્કશીટ આઠ, હિન્દી ગુજરાતી મૂળાક્ષરો જોડો। અહીંયા હિન્દી વ્યંજનો આપેલા છે, તેની બીજી બાજુએ ગુજરાતી વ્યંજનો આપેલા છે, તો આપણે તેની જોડી બનાવીશું। તો ચાલો જોડી બનાવીએ। અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે? લ। તો તેની જોડી ક્યાં બનશે? ચાલો જોઈએ અહીંયા। પછી શું આપેલું છે? ખ। તો તેની જોડી ક્યાં બનશે? અહીંયા। પછી જ આપેલો છે, તો તેની જોડી ક્યાં બનશે? અહીંયા। પછી જ આપેલો છે, તો તેની જોડી અહીંયા બનશે। બની ગઈ ને સરસ મજાની જોડી। હવે અહીંયા પણ એ જ રીતે જોડી બનાવીશું, અને જોડી ક્યાં બનશે? અહીંયા, અને આની જોડી બનશે અહીંયા। આ પણ સરસ મજાની જોડી બની ગઈ, અને આ પણ બની ગઈ। બની ગઈ ને સરસ મજાની જોડી। વર્કશીટ નવ, સ્વરના મૂળાક્ષરોમાં ખૂટતા મૂળાક્ષરો લખો। તો હવે આપણે ખૂટતા મૂળાક્ષરો લખીશું। અહીંયા અ આપેલો છે, તો શું ઘટે છે? આ, તો લખીશું આ।
सो आपेलू छे हर्ष ई तो सो घटे छे दीर्घ ई पछी सो घटे छे तो के हर्ष ओ सो आपेलू छे दीर्घ ओ सो घटे छे री तो ये पण अहींया आपणे लखीशुं। હવે પછી શું ઘટે છે તો કે એ શું આપેલું છે અઈ પછી શું આવશે તો કે ઓ શું ઘટે છે ઔ શું આપેલું છે અમ અને અંતમાં અહ। હવે પછી બીજી લાઈનમાં શું આપેલું છે અ અને આ તો શું ઘટે છે હર્ષ એ શું આપેલું છે દીર્ઘ એ શું ઘટે છે હર્ષ ઓ શું ઘટે છે દીર્ઘ ઓ પછી શું ઘટે છે તો કે રી શું આપેલું છે એ શું ઘટે છે અઈ શું ઘટે છે હવે પછી તો કે ઓ શું આપેલું છે ઔ શું ઘટે છે અમ અને અંતમાં અહ। હવે પછીની આપણે ત્રીજી લાઈન પૂર્ણ કરીશું તો તેમાં પહેલા શું આપેલું છે અ પછી શું આવશે આ પછી શું આવશે તો કે હર્ષ ઈ પછી શું આવશે તો કે દીર્ઘ ઈ શું આપેલું છે હર્ષ ઓ શું ઘટે છે દીર્ઘ ઓ હવે પછી શું ઘટે છે તો કે એ પછી શું આવશે તો કે અઈ પછી શું આવે તો કે ઓ શું ઘટે છે ઔ પછી શું આવશે અમ અને અંતમાં અહ। આપેલા મૂળાક્ષરોમાંથી સ્વર અને વ્યંજન અલગ અલગ લખો। હવે આપણે સ્વર અને વ્યંજન બંને જુદા પાડવાના છે તો ચાલો જુદા પાડીએ। પેલો અક્ષર કયો આપેલો છે ઈ તો ઈ શું છે સ્વર છે ને તો આપણે એને સ્વરના બોક્સમાં લખીશું। અ પણ સ્વર છે તો તેને પણ આપણે સ્વરના બોક્સમાં લખીશું। પછી શું આપેલું છે તો કે જ જ છે તે છે વ્યંજન તો તેને પણ આપણે કેના બોક્સમાં લખીશું વ્યંજનના બોક્સમાં। પછી લ આપેલો છે તો લ પણ વ્યંજન છે તો તેને આપણે વ્યંજનના બોક્સમાં લખીશું। પછીનો અક્ષર છે ઐ તો ઐ શું છે સ્વર છે તો તેને સ્વરના બોક્સમાં લખીશું। પછી ભ છે તે વ્યંજન છે એટલા માટે કયા બોક્સમાં આવશે વ્યંજનના બોક્સમાં। દીર્ઘ ઈ છે
તે શું છે? સ્વર છે. તો તે સ્વરના બોક્સમાં ખ, વ્યંજનના બોક્સમાં ચ, પણ વ્યંજનના બોક્સમાં, પછી છ, તો એ પણ વ્યંજનના બોક્સમાં, પછી ઉ, તો એ સ્વરના બોક્સમાં, બાળ મિત્રો આજે આટલું જ. બીજો પાઠ આપણે પછીના વિડીયોમાં ભણીશું. આવજો. વંદે માતરમ.